દહેજ કંપનીમાં બનાવેલ બે મોટા ભારેખમ રિએક્ટર્સ ને રાજસ્થાનના બાડમેરની પંચબ્રધર રિફાઇનરી કંપનીમાં બાય રોડ લઈ જવામાં આવી રહ્યા છે. જે ભારેખમ રિએક્ટર્સ થરાદ ખાતે પહોંચતા થરાદ નર્મદા કેનાલ પરથી પસાર નહીં થઈ શકતા, હવે થરાદની નર્મદા કેનાલમાં 12 દિવસ પાણી બંધ રખાઈ કેનાલમાં ઉપર 4 કરોડના ખર્ચે 300 ટનનો લોખંડનો સ્ટ્રક્ચરનો ફોલ્ડિંગ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જે બ્રિજ બન્યા બાદ 2 રિએક્ટર્સ ને તેના ઉપરથી પસાર કરીને રાજસ્થાન લઈ જવાશે. શું છે આ રિએક્ટર્સ, કેમ બની રહ્યો છે હંગામી લોખંડનો બ્રિજ, જુઓ અમારા ખાસ અહેવાલમાં. દહેજ સ્થિતિ ઇઝેક હિટાચી જોશેન લિમિટેડ કંપની દ્વારા નિર્માણ પામેલા આ બે મહાકાય રિએક્ટર્સને રાજસ્થાનના બાડમેરના આવેલી પંચપદરાની રિફાઇનરીમાં મોકલવામાં આવી રહ્યા છે, જેને લઈને આ બે મહાકાય મશીનરીની ટ્રાન્સપોર્ટેશન જર્ની ખૂબ જ ચેલેન્જ બની રહી છે. આ મહાકાય રિએક્ટર્સને અત્યાર સુધી 200 કિલોમીટરનું અંતર કાપતા 7 મહિના લાગ્યા છે. આ રિએક્ટર્સને ડિસેમ્બર 2021માં દહેજથી સીપ દ્વારા રવાના કરી મુંદ્રા લાવવામાં આવ્યા હતા, જ્યાંથી 7 મહિના પહેલા મુંદ્રાથી બાય રોડ રવાના કરાયા હતા, જેને મુંદ્રાથી થરાદ આવતા 7 મહિના લાગ્યા છે, જેના માટે અલગથી 28 બાયપાસ રોડ બનાવવામાં આવ્યા હતા. જે રિએક્ટર્સ સાથે 50 માણસોની ટીમ મોજુદ છે, જેમાં કંપનીના એન્જિનિયરો, મિકેનિકલ, લોજિસ્ટિક તેમજ ક્વોલિટી કંટ્રોલ ટીમના સભ્યો સામેલ છે. જોકે હવે આ હેવી મશીનરી થરાદ ખાતે પહોંચતા થરાદનો નર્મદા પુલ પસાર કરવા માટે કંપનીના એન્જિનિયરો અને ટેકનિશિયનો માટે એક મોટો પડકાર સામે આવીને ઉભો રહેતા આ મહાકાય મશીનોને અહીં જ રોકી દેવામાં આવ્યા છે. હાલ થરાદ સુધી પહોંચેલા બંને રિએક્ટર્સને હવે નર્મદા કેનાલ પાર કરાવવાની છે. થરાદના નર્મદા કેનાલ પરના પુલની ક્ષમતા 400 ટન વજન વહન કરવાની છે, જ્યારે આ રિએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1148 મેટ્રિક ટન વજન છે, જેથી નર્મદાનો પુલ તેનું વજન ન સહન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં હવે એન્જિનિયરો દ્વારા 4 કરોડના ખર્ચે નર્મદા કેનાલ ઉપર 300 ટન વજનનો લોખંડનો ફોલ્ડિંગ પુલ બનાવવામાં આવી રહ્યો છે, જેને લઈને નર્મદા કેનાલનું પાણી 12 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે અને લોખંડના બ્રિજનું કામ રાત દિવસ કરાઈ રહ્યું છે. હાલ થરાદ સુધી પહોંચેલા બંને રિએક્ટરોને હવે થરાદની નર્મદા કેનાલ પાર કરાવવાની છે. થરાદના નર્મદા કેનાલ પરના પુલની ક્ષમતા 400 ટન વજન વહન કરવાની છે, જ્યારે એક રિએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1148 મેટ્રિક ટન વજન છે. 2 રિએક્ટર પૈકી 352 ટાયર ધરાવતા રિએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને 448 ટાયર ધરાવતા બીજા રિએક્ટરનું વજન 1148 મેટ્રિક ટન છે, જે એક્સેલ સાથે 1396 મેટ્રિક છે, જેમાં સૌથી મોટાની ઊંચાઈ 6.5 મીટર, જ્યારે પહોળાઈ 8.5 મીટર અને લંબાઈ 4.5 મીટર છે, જેથી થરાદની નર્મદા કેનાલનો પુલ તેનું વજન સહન કરી શકે તેમ ન હોવાથી આ મહાકાય રિએક્ટર્સ થરાદ ખાતે અટવાતા હવે એન્જિનિયરો દ્વારા 4 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા કેનાલ ઉપર 300 ટન લોખંડના સ્ટ્રક્ચરનો ફોલ્ડિંગ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જોકે તેને ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ અલગ થશે. ફોલ્ડિંગ સ્ટ્રક્ચરના મુખ્ય પાંજરા 25 ટન વજન ધરાવશે. નર્મદા કેનાલ ઉપર પુલ બનાવવા માટે 300 ટન અને 50 ટનની ક્ષમતા ધરાવતી બે ક્રેનની મદદથી કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે, જેનું વજન 350 ટન અને ઊંચાઈ 25 મીટર છે. કેનાલ ઉપર બની રહેલા લોખંડના બ્રિજની બંને સાઇડ ઉપર WMM મટીરીયલ નાખીને રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે. મહાકાય નાખીને રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે. મહાકાય રિએક્ટરને કેનાલ પાર કરાવવા 12 દિવસ માટે નર્મદા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે થરાદ, વાવ અને રાજસ્થાનના છેવાડાના ગામડાઓને પીવાના પાણીની હાલપૂરતી હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે કેનાલ ઉપર લોખંડનો ફોલ્ડિંગ બ્રિજ બન્યા બાદ બંને રિએક્ટરોને કેનાલ પાર કરાવવામાં આવશે. જોકે રાજસ્થાનના બાડમેરની પંચપદરા રિફાઇનરી સુધી આ રિએક્ટરો પહોંચાડવા હજુ કેટલો સમય લાગશે તે નક્કી નથી, પરંતુ ત્યાં સુધી પહોંચાડવાનો અંદાજિત ખર્ચ 20 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. દહેજથી નીકળેલ મહાકાય વિશાળ રિએક્ટર્સ થરાદ આવી પહોંચતા અને તે થરાદમાં અટવાતા કેનાલ ઉપર લોખંડનો બ્રિજ બનાવવાનું શરૂ કરાતા થરાદ અને આજુબાજુના ગામોના લોકો આ મહાકાય રિએક્ટર્સ અને બ્રિજના નિર્માણના કામને જોવા ઉમટી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા જીવનમાં અમે ક્યારેય આવું વિશાળ મશીન જોયું નથી, જેથી જલ્દીથી બ્રિજનું કામ પૂરું થાય અને આ મશીનો અહીંથી પસાર થાય તો નર્મદા કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવશે. बेसिकली रिएक्टर है और ये रिएक्टर का काम क्या है कि डीजल से सल्फर को कम करना. तो ये दहेज में इज़ेक हिताची जोजन लिमिटेड फैक्ट्री है, उस फैक्ट्री में बनने के बाद ये राजस्थान रिफाइनरी जा रहा है और ये हमने दहेज से मुंद्रा पोर्ट तक भेजा बाय सी रूट और फिर मुंद्रा पोर्ट से बाय रोड ये पचपदरा में जो रिफाइनरी बन रही है वहाँ पर जाएगी. और ये इक्विपमेंट का वजन जो है करीब 1150 टन है बड़े वाले का,
तो उतने वजन के लिए कोई भी एग्जिस्टिंग ब्रिज जो है गुजरात में ही नहीं, किसी भी भारत में कहीं भी इतने मजबूत ब्रिज नहीं है जिससे जिस पे ये इक्विपमेंट जाए। तो इसलिए जहाँ भी हमें कोई क्रॉसिंग मिलेगा तो हमें बाईपास बना के ही जाना पड़ेगा। ये ब्रिज का खर्चा जो है 4 से 4.25 करोड़ के बीच में आ जाएगा खर्चा। ब्रिज का हमारा टारगेट है कि बनाने के बाद ये हम 10 से 11 तारीख में क्रॉस करेंगे और इसके बाद दो दिन में इसको हटा देंगे।